ને મિત્રો મજામાં મિત્રો આપણે હવે રોજ નવું અને તમારા ગણિતની અંદર કેમ મજા આવે ને કેમ ઝડપ થાય એના ઉપર જ આપણું ફોકસ છે અને કેટલીક વસ્તુ નવા હશે એમને નવું લાગશે, કેટલાક લોકો જે જૂના હશે એને કદાચ એવું બને કે આ જાણતા હોય, પણ હેતુ એવો છે કે રોજ નવું શીખીએ. તો મિત્રો ગુણાકારની અંદર સ્પીડ કેમ કરવી અને એના માટેના પ્રયાસ રૂપે થોડીક વસ્તુ આજે આપણે જોવા માંગીએ છીએ. પહેલી વાત કે ઘણી જગ્યાએ એવું આવશે કે તમારે 11 વડે ગુણાકાર કરવો છે, તો સ્પીડમાં કેમ થઈ શકે? એ સિવાય બીજું કે બે સંખ્યાઓનો ગુણાકાર ઝડપથી કેમ કરવા, આ બધું સ્પીડ કેમ થઈ શકે એના માટેનો પ્રયાસ કરીએ. તો આવી નાની નાની બે ચાર વસ્તુ આજે આપણે લઈએ અને શીખીએ કે ભાઈ સ્પીડ આ રીતે થાય. જેમ કે ઘણા લોકો જાણે છે કે 11 વડેનો ગુણાકાર છે, દાખલા તરીકે 341 છે અને એના ગુણ્યા 11 કરવા છે. તો મિત્રો જે લોકો જાણે છે એને ખબર જ છે, પણ જે નથી જાણતા એમને ખાસ કે આપણે શું કરતા હોઈએ છીએ જનરલી, કે આ 1 વડે આ 4 1 4 પછી 3 1 3 પછી 1 પછી 4 પછી 3 આ કરી અને આપણે આમ કરીએ છીએ, બરાબર? પણ એકચ્યુઅલી તમે જોશો ને તો હકીકત એવું છે કે આમાં સાવ સિમ્પલ છે કે ખરેખર શું થઈ રહ્યું છે. તો તમે જોતા હશો ને કે અહીંયા 3 અને 4નો સરવાળો થાય છે, રાઈટ? 1 અને 4નો સરવાળો થાય છે અને આ પછી 3 છે એ આ બાજુ આવે છે. તો આ ડાયરેક્ટ કરી શકાય. તો આ ભૂલી જઈએ આપણે કે દાખલા તરીકે 341નો 11 વડે ગુણાકાર છે. તો કરવો શું? તો મિત્રો આ બાજુથી શરૂઆત કરશું, એટલે આપણે આમ જશું, બરાબર? જેમ કે આ પહેલી સંખ્યા એમને મૂકી દીધું, પછી આ બેનો સરવાળો 4 ને 1 5, પછી આ બેનો સરવાળો 4 ને 3 7, પછી આ સંખ્યાની છેલ્લે ફરીથી આ સંખ્યા આ બાજુ અને આ સંખ્યા છેલ્લે લીધી જ છે. ફરીથી આ સંખ્યાને એમને મૂકો, પછી આ બેનો સરવાળો અહીંયા, આ બેનો સરવાળો અહીંયા અને આ પછી છેલ્લે અહીંયા, રાઈટ? દાખલા તરીકે 1213 ગુણ્યા 11 છે. આ સમજે છે મિત્રો, 1213 ગુણ્યા 11 કરવા છે. તમે શું કરશો? ફરીથી હવે સીધો જવાબ લખશો. પહેલા 3 મૂકી દેશો, આ બેનો સરવાળો 3 ને 1 4, 1 ને 2 3, 2 ને 1 3 અને પાછી આ સંખ્યા અહીંયા છે ને. ચાલુ દાખલા તરીકે 4 5 1 2 3, ચાલો હવે એના ગુણ્યા 11 કરવા છે. સીધો જવાબ પહેલા કેટલા મૂકશો? વેરી ગુડ, 3. પછી 3 ને 2 5, 2 ને 1 3, 1 ને 5 6, 5 ને 4 9 અને પાછા 4 નો ભૂલાઈ જાય, આ 4 તો મૂકવાના છે. તો મિત્રો આવું કંઈક, તો એક ઉદાહરણ તમને આપું. યસ, તમે જ કરો. 4 2 3 1 2 5, ચાલો એના ગુણ્યા 11 કરવા છે. વિડીયો સ્ટોપ કરો, જાતે ટ્રાય કરો. ફાઇન, તમે પ્રયાસ કર્યો હશે, તમે જુઓ જો, ચેક કરો. આ 5 5 ને 2 7, 2 ને 1 3, 1 ને 3 4, 3 ને 2 5, 2 ને 4 6 અને પાછા 4 મૂકવાના ભૂલાય નહીં. તમે કહેશો સર આમાં કંઈક વધી આવે તો? ચલો જોઈ લઈ, વધી આવે તો પણ સહેલું જ છે. તો મિત્રો અહીંયા 45872 ગુણ્યા 11 છે. તમે શું કરશો? આ બગડો એમને મૂકી દેશો, 2 ને 7 9, 7 ને 8 15. હવે જો હવે એક વધી છે, કઈ ચિંતા નહીં કરવાની. તમે 7 ને 8 અહીંયા 15 5 કર્યો છે ને, હવે વધીને એક યાદ રાખવાની, હવે આમાં ઉમેરવાની છે. તો 8 ને 5 13, એમાં એક ઉમેરી દો, 13 ને 1 14, બરાબર? વળી પાછો એકડો યાદ રાખવાનો છે. પછી તમે ક્યાં આવશો? અહીંયા. તો 4 ને 5 9, 9 ને 1 એ 10. ફરીથી એ એકડો યાદ રાખજો અને જે છેલ્લી સંખ્યા 4 મૂકતા હતા એમાં ઉમેરી દો. વાત પૂરી? ઇઝ ઇટ ઓકે? તો સાવ સિમ્પલ છે, એ એકડો યાદ રાખીને આગળ એડ કરવાનો છે, બીજું કંઈ છે ને. દાખલા તરીકે 4 6 8 9 7 2, ચલો અહીંયા ચલો 8 લઈ લઈ, ચલો ઓકે. જુઓ જે, તો હવે શું થશે? આના ગુણ્યા તમારે 11 કરવાના છે. ચલો 8 ને 8, ચલો 8 ને 7 15 યાદ રાખજો, 9 ને 7 16 ને 1 17 યાદ રાખજો, 8 ને 9 17 ને 1 18 યાદ રાખજો, 8 ને 6 14 ને 1 15 નો પાછળ વધી 1, બરાબર? 4 ને 6 10, 10 ને 1 11 વધી 1 અને કેટલા આવશે? 5. ઇઝ ઇટ ઓકે? તો મિત્રો આ રીતે, તો ક્યાંય ગભરાશો નહીં, તો 11 વડેનો ગુણાકાર આ રીતે ઝડપથી તમે કરી શકશો. થોડાક ઉદાહરણ જાતે ટ્રાય કરવાની અને પછી કેલ્ક્યુલેટરથી ચેક કરવાનું. ઇઝ ઇટ ઓકે? બીજી વાત કે એકડા 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 હોય અને ધારો કે એનો વર્ગ કરવાનો હોય તો એ પણ જોઈ લઈએ. તો અહીં તમને આપ્યું છે 1111 એનો વર્ગ કરવાનો છે. મિત્રો સાવ સહેલું, તમારે શું કરવાનું ખબર છે? એ અહીંયા જેટલા એકડા છે ને તમને ખબર 4 છે, એટલે તમારે ગાડી કેવી રીતે ચલાવવાની, આ રીતે
એકડો, પછી આની નીચે બગડો, પછી આના નીચે તગડો, પછી આના નીચે ચોગડો. હવે અટકી જવાનું. જેમ ગાડી આગળ આવેલી હવે પાછળ આવશે, તો ચાર પછી પાછી હાલે તો કેટલા આવે? ત્રણ, બે, એક, લ્યો જવા. ઇઝ ઇટ ઓકે? દાખલા તરીકે ફરીથી એક 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 એનો વર્ગ છે. તમારે શું કરવાનું છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. હવે ગાડી ઊંધી, છ, પાંચ, ચાર, ત્રણ, બે, એક, લ્યો પૂરું. તો આ છે એનો જવાબ છે. ઇઝ ઇટ ઓકે? એટલે આટલા તમને કહે કે 1,11,11,111 નો વર્ગ શું થાય? તો આ મજા આવી. તમારે ચેકિંગ કરવું તો કરો. 11 હોય એનો વર્ગ હે ને, 11 નો વર્ગ શું થાય જોવો જોઈએ. વિચારો 11 નો વર્ગ. ચાલો તો તમે તરત કહેશો એક, બે, ગાડી પાછી હલાવો, લ્યો 121. યસ, આવે જ છે. તો મિત્રો આ રીતે એકડા હોય અને પછી વર્ગ હોય તો હવે તમને આવડી જ જશે અને સ્પીડ પણ થશે. અમુક વર્ગ એવા છે કે જે સ્પીડ એકદમ સ્પીડ થઈ શકે છે, ખાસ કરીને એકમના અંકમાં પાછળ હોય ત્યારે. આ રીત તો બધાને આવડે છે, જે લોકો નથી આવડતી ખાલી જોઈ લી. પણ આ સિવાયની જે સ્પીડ કેમ કરવી એની આપણે આના પછી વાત કરશું. મિત્રો જ્યારે પાંચડો હોય, અહીંયા યાદ રાખજો પાંચડો હોય. બીજી રીતે હું તમને એમ કહીશ કે આને આપણે ભૂલી જઈએ, આપણે આમ વિચારી કે 45×45 હોય, રાઈટ? ત્યારે તમે જોજો કે અહીંયા 5 અને 5 ગુણાકાર, મતલબ કે આ બેનો સરવાળો 10 થતો હોય, એટલે મતલબ કે એકમનો અંક હોય અહીં 5 વત્તા 5 10 થતા હોય, ત્યારે શું કરવાનું? તો 55×25, એટલે 25 તો જવાબ આવશે જ છેલ્લે. પણ આ જે ચોગડો છે એના પછી કોણ આવે? તો કે પાંચડો. તો 4×5 આ એનો જવાબ હશે, રાઈટ? તમે ચેક કરશો 45×45 કરશો તો 5×20, 4×16 અને 2×18, 25, 5×20 તો તમે જોશો 3,000. યસ, આપણે આની રીત અહીંયા લખે, અહીંયા રીત નથી કરવાની. 55×25 વધી 2, 5×20 ને 2, 22 તો જવાબ તો એ જ આવશે જે આપણે વિચારીએ છીએ. તો મિત્રો 2025 આવી ગયું. તો કહેવાની વાત એ છે કે તમારે શું ચેક કરવાનું? તો કે અહીંયા જે એકમનો અંક છે એ બેનો સરવાળો 10 થવો જોઈએ. દાખલા તરીકે હવે તમે જુઓ છો કે 75નો વર્ગ, તો જોઈએ 75×75 5 અને 5 10 થાય જ છે. તો શું જવાબ આવશે? તો 25 તો છેલ્લે આવતા જ હશે. 7 પછી કોણ આવે? તો કે 8. તો 7×8 56. તો આ એનો જવાબ. એક ઉદાહરણ તમે કરશો? યસ, કરી લો. 35નો વર્ગ, યસ, તો છેલ્લો જવાબ તો 25 છે, પણ તગડા પછી કોણ આવે? તો કે ચોગડો. 3×4, યસ, તો આ જવાબ બિલકુલ સાચો છે. અને મોટી સંખ્યા આપી દઉં તો પણ તમને હવે આવડશે. ધારો કે 105નો વર્ગ, કંઈ વાંધો નહીં, આ 5 એટલે 25 તો આવશે જ, રાઈટ? પણ 10 પછી કોણ આવે? 11, બરાબર. 10 પછી કોણ આવે? 11. તો તમને ખબર છે કે 10×11 એટલે 110. એ 110 આગળ મૂકી દઉં, જવાબ ક્લિયર. અને હવે તમને કોઈ કદાચ 115નો વર્ગ કહે તોય પણ તમને આવડશે, કારણ કે તમને ખબર છે કે આ 5 એટલે તો 25 મૂકી દો છો, પણ 11×12 તો હવે તમને એ આવડે છે, બરાબર ને? કે કોઈ પણ સંખ્યાનો 11 સાથેનો ગુણાકાર તો શું આવશે? આ 2×2 ને 1 3×1 એટલે કે 132, બરાબર. તો દરેક વસ્તુ ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ શકે છે, બસ ખાલી જોતું રહેવાનું કે ક્યાં ઉપયોગી થાય છે. અહીંયા આપણે બેઝ શું બનાવ્યો કે અહીંયા એકમનો અંક એનો સરવાળો 10 થવો જોઈએ. ઇઝ ઇટ ઓકે? આપણે બીજું ઉદાહરણ લઈએ. મિત્રો આપણે એવું પણ જોશું કે દાખલા તરીકે 28×22 છે. હવે આમાં બેઝિક વસ્તુ શું પકડી કે જે છેલ્લા એકમનો અંક 10 થવો જોઈએ. તો થાય છે તો કે 8×2 10 થાય છે, રાઈટ? એટલે આપણે એક પહેલી વસ્તુ તો સાચી. બીજી વસ્તુ કે આ બે સંખ્યા સમાન હોય છે, અહીંયા બગડો હોય ને બગડો હોય, તો ફરીથી એની જ વસ્તુ કરી શકશો. શું કે જેમ આમાં 25 આપણે આ બેનો ગુણાકાર 55×25 કરતા હતા ને, એમ 8×2 16. અહીંયા યાદ રાખવાનું બે અંક આવ્યા. દાખલા તરીકે અહીંયા 9 હોત અને એકડો, તો 9×1 9 હોય તો અહીંયા 0×9 લખવાના, રાઈટ? પછી પાછા એમ કરતા હતા કે બગડાની પછી કોણ આવે? તો કે 3 એટલે 2×3 એટલે 616. તો બસ આ જવાબ, રાઈટ? દાખલા તરીકે બીજું ઉદાહરણ લે, 31×39. આપણો બે નિયમ છે કે આ અંકોનો સરવાળો 10 થવો જોઈએ. જેમ કે 1 અને 9 છે, 10 થાય છે, કા થાય છે. બીજું આ બે સંખ્યા સરખી છે, તો કે આ છે. તો 1 નવા 9, પણ મેં તમને કીધું ને 2 અંક 9 લેવા એટલે 0×9, અને 3 પછી કોણ આવે? તો કે 4×3 = 12. તો આ જવાબ. મિત્રો સમજાઈ રહ્યું છે? હજી ઉદાહરણ લઈ, ચાલો 47×43. આ બે સરખા છે, તો કે હા. આ બેનો સરવાળો 10 થાય છે, તો કે હા. 7×3 = 21. 4 પછી કોણ આવે? તો કે 5. 4×5 = 20 એટલે 2021.
હજી એક આપી દઉં, ચલો હજી આપી દઉં, 91 ગુણ્યા 99, ચાલો 1 ને 9 10 થાય છે, બરાબર ને? એટલે સરવાળો નથી કરવાનો, આપણે તો 9 એકુ 9 કરવાનું, આપણે કેટલા 0 9 કરવાનું, બે અંક મૂકવાના, 9 પછી કોણ આવે તો કે 10, એટલે કે 90, 9 ગુણ્યા 10 90. એક ઉદાહરણ આપી દઉં, આવડો જ જોયો મિત્રો, ચલો વિડીયો સ્ટોપ કરજો. 69 ગુણ્યા 61 ચેક કરી લ્યો, 9 ને 1 10 તો થાય જ છે, 6 6 છે જ. વિડીયો સ્ટોપ કરો, ટ્રાય કરો. બિલકુલ સાચું, 9 એકુ 9, પણ તમારે મૂકવાના કેટલા 0 9, અને 6 પછી કોણ આવે 7, 6 7 42, એટલે 4200. તો મિત્રો આવું પણ એક નજર દોડાવતું રહેવાનું, અને આવા થોડાક સમની પ્રેક્ટિસ કરી જ લેવાની, અને પછી તમને કોન્ફિડન્સ આવતો જ જશે. અને પાળા પણ જો ધારો કે કાચા હોય તો મને કહેજો, એની પણ વ્યવસ્થા કરીશું. મિત્રો એક બીજી પણ વાત, કે દાખલા તરીકે આવું કાંઈ ન હોય ને આમ લેખું હોય 32 નો વર્ગ, તો શું કરું? તો મિત્રો આ એક ટોટલી આ ટેકનિક કદાચ મેં તો ક્યાંય જોઈ નથી, પણ હું થોડું વિચારતો હતો કે આપણે કેમ સરળતાથી કરું. તો મિત્રો કોઈ પણ બે સંખ્યાનો વર્ગ, ફરીથી આપણે શું કરવાનું છે, બે અંક હોય અને એનો આપણે શું જોઈએ છે, વર્ગ. હવે જો અહીં પાંચડો કેવું નથી, પાંચડો હોય તો આપણે ખબર છે, બરાબર? તો બે અંકની સંખ્યાના વર્ગ માટે ઝડપથી કેમ કરું? તો મિત્રો પહેલી વસ્તુ કે બે સંખ્યા દેખાય ને વર્ગ દેખાય ને, તો એક તો એ છે કે 32 ગુણ્યા 32 કરો, બરાબર? તેમ છતાં હજી ઝડપ કરવી હોય તો પહેલી વાત કે વર્ગની વાત તો છે જ, તો આ સંખ્યાનો વર્ગ ને આ સંખ્યાનો વર્ગ લખતા આવડે એ તો હેલું પડે ને, જોજે. તો 3 3 9, પણ કેટલા 4 અંકમાં લખવાનું, બસ લ્યો પતી ગયું. અને બીજું એ કાંઈ ચોકડી કર નાખવાની, ફરીથી આમ 4 લીટી અને ચોકડી આપણા મગજમાં આવ્યું તો હાલે, અત્યારે સ્ટાર્ટિંગમાં કરવું તો કરો, પણ પછી મગજમાં જોયું પછી 4 લીટી ને ચોકડી કરવાની જરૂર નથી. તો ફરીથી બે અંકના સંખ્યાના વર્ગની આપણે વાત કરી રહ્યા છીએ, તમારે શું કરવાનું કે અહીંયા 4 અંક લખવાના છે અને અહીં ચોકડી કરવાની છે, આ પહેલો નિયમ. હવે તમને ખબર છે 3 નો વર્ગ તો તમને આવડશે, પણ 2 અંકમાં લખવાનું, એટલે 3 3 9, એટલે 0 9, 2 2 4 0 4, બરાબર? ફરીથી આનો વર્ગ કરો, આનો વર્ગ કરો, આટલું થઈ ગયું. હવે અહીં ચોકડી કરી, હવે તમારે આ 3 અંકનો ગુણાકાર કરવાનો છે, પણ ચોકડી છે એટલે તમારે આગળ ક્યાંક લખવું પડશે, બસ પૂરું. 2 2 4 3 12, અને હવે તમે સીધે સીધું લખી શકો, આ 4 છે, આ 0 ને 2 2 છે, 9 ને 1 10 છે, બસ 1024. ઇઝ ઇટ ઓકે? ફરીથી સિમ્પલ મિત્રો એક ઉદાહરણ ફરીથી લઈએ, તમને ખ્યાલ આવી જાય. ધારો કે 47 નો વર્ગ છે, મેં તમને કીધું, હવે મોઢે તમે લખી શકો, ચોકે ચોકે 16 77 49, અહીંયા ચોકડી છે, 2 7 14 24 56, એટલે સીધું તમે લખશો, 6 ને 4 10, 6 ને 6 12, અને 2209. સમજાઈ રહ્યું છે મિત્રો? ચેક કરો બરોબર જશે. ચાલો હજી આપણે જોઈ લઈએ એકાદ, 31 નો વર્ગ. મેં તમને કીધું કે આનો વર્ગ 3 3 9, એટલે 0 9, 1 નો વર્ગ 0 1, અહીંયા ચોકડી 2 2 2, 2 3 6, મોઢે થશે, બરાબર? શું આવશે? 961. મિત્રો આવું ભલે 2 સ્ટેપ લખવા પડે, પણ ઓલો 31 ગુણ્યા 31 કરો, એના કરતાં તો સમય તમારો ઘટશે ઘટશે ને ઘટશે. હજી એક લેવો છે તો વધારે કોન્ફિડન્સ આવશે. ચાલો તમે ટ્રાય કરો, કે દાખલા તરીકે 53 નો વર્ગ છે, શું કરવાનું છે વિચારો, વિડીયો સ્ટોપ કરો. બિલકુલ સાચું, 55 25, 3 3 0 9, રાઈટ? પછી અહીં તમે મૂકી દઈશું ચોકડી, 2 3 6 35, બસ સીધું શું આવશે તો કે 9 0 5 3 8 2 809. ઇઝ ઇટ ઓકે? ને મિત્રો હવે પાછો વિડીયો લાંબો થઈ જશે, એટલે હવે એક છેલ્લી રીત જોઈ લઈએ, હજી ઘણી બધી આવશે, એટલે જેથી કરીને તમને સ્પીડ મળે. જેમ કે આપણે 45 ગુણ્યા 32 કરવા છે, તો મિત્રો એક તો રીત છે કે તમે આમ કરો, 2 સ્ટેપ કરો, પણ આપણે ડાયરેક્ટ કરવું હોય તો મિત્રો એક આપણે પેટર્ન યાદ રાખશું, પહેલાં આમ પછી ચોકડી અને પછી આમ, ફરીથી પહેલાં આમ ગુણાકાર, પછી આમ ગુણાકાર ને આમ ગુણાકારનો સરવાળો, અને પછી આ ગુણાકાર. ફરીથી સમજો, પહેલાં આનો ગુણાકાર, પછી એ આપણે ખબર પડી, પછી આનો ગુણાકાર ને આના ગુણાકારનો સરવાળો, એટલે આ બેનો સરવાળો કરવાનો થશે. આનો ગુણાકાર કરો, આનો ગુણાકાર કરો અને સરવાળો કરો, અને પછી છેલ્લે આનો ગુણાકાર. એટલે કે હવે 45 અને 32 હું આમ લખીશ, મારા મગજમાં એક રમત છે, એ રમત શું છે તો કે આમ ગુણાકાર કરવાનો છે, પછી મારે આમ કરીને આમ કરવાનો છે, એટલે એ બેનો સરવાળો કરવાનો છે અને એક આમ કરવાનો છે, રાઈટ? તો હવે જો કરીએ આપણે, આ જો એકડો નથી હો મિત્રો, આ તો ખાલી એ વસ્તુ આ ખ્યાલ આવે કે આવી રીતના આપણે ગુણાકાર કરવાનો છે. તો પહેલો ગુણાકાર, 5 2 તો 10, મને લાગે થોડુંક આપણે ઇઝી કરી નાખીએ, એકડો જ રાખીએ, એટલે તમને આપણે વધીવાળું પછી લઈએ. તો જો 5 1 તો કે 5, હવે જો 4 1 4, 5 3 15, આમાં આપણે સેલું કરી નાખી, ના થઈ જ જશે, કાંઈ વાંધો નહીં. 4 1 4, 5 3 15, હવે જો 4 1 4 મગજમાં રાખજો, 4 મગજમાં છે, 5 3 15, તો 15 અને 4 નો સરવાળો તો 19, હવે એકડો મગજમાં જ છે, તો 4 3, હવે આવેનું ગુણાકાર, 4 3 12, 12 ને 1 13, સમજાય છે મિત્રો? તો 45 ગુણ્યા 31 હોય
તો 1395 આવે. મિત્રો તમારો કોન્ફિડન્સ હાઈ છે, કોઈ ટેન્શન નથી, હવે ભલે વધી આવે કોઈ ટેન્શન નથી. ફરીથી પેલો ગુણાકાર 5 2 10, હવે એકડો યાદ રાખીજે, 4 2 8, એમાં એકડો ઉમેરી દો એટલે યાદ ન રાખવો પડે. 4 2 8 ને 9, હવે 9, અને હજી 5 3 15, એમાં ઉમેરવાનું, 9 વત્તા 15 24, બગડો યાદ રાખો છો. હવે હવે આમ 4 3 12, એમાં બગડો કેટલા આવશે, 1440. બરાબર, તો આ પ્રેક્ટિસ કરો ને, ખોટું પડે કાંઈ ટેન્શન ન રાખતો મિત્રો, પાછી પ્રેક્ટિસ કરશું. તો હવે ચાલો 74 ગુણ્યા ધારો કે 13, ફરીથી 4 3 12, એકડો યાદ છે, 7 3 21 ને 1 22, 4 1 4 22 ને 4 26, બગડો યાદ છે, 7 1 7, એમાં 2 ઉમેરી દીધા, 962. સમજાઈ રહ્યું છે મિત્રો? જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ તમને કોન્ફિડન્સ આવતો જ જશે, ટેન્શન નહીં રાખવાનું. દાખલા તરીકે 98 ગુણ્યા 31, આ પ્રેક્ટિસનો જ વિષય છે મિત્રો. 8 1 8 કંઈ આવતું નથી, 9 1 9, 9 મગજમાં, 8 3 24, 24 ની અંદર 9 ઉમેરવા છે, 33, તગડો એટલે તગડો મૂક્યો ને, તગડો યાદ છે, 9 3 27, 27 ની અંદર ઓળો તગડો, 30 38. તો મિત્રો આ પ્રેક્ટિસ ભલે ને વાર લાગે શરૂઆતની અંદર, પણ તમને પ્રેક્ટિસ થઈ જશે તો આવા જ્યાં જ્યાં ગુણાકાર હશે ફટાફટ જવાબ આપી શકશો. હજી એક આદ લેવું છે, ચલો લઈએ, 32 ગુણ્યા 87, ચાલો 7 2 14, એકડો, 7 3 21, 21 ને 1 22, 22 મગજમાં રાખજો, 8 2 16, હવે જો 22 ને 16, એટલે 22માં પેલા 6 ઉમેરેલો, 28, પાછા ઓલા 10 એટલે 38, તગડો રાખો, 8 3 24, 3 27, શું આવશે, 2784. મિત્રો તમારે આ 55 ગુણ્યા 37 આ જવાબ પહેલા દાખલાનો કેટલી સેકન્ડમાં આવે છે એ તમે ચેક કરજો. બીજો પણ એક લખો, એમાં વધારે સ્પીડ થશે, 32 ગુણ્યા 41. તો આ 2 હોમવર્ક તમારો, અને તમારે ચેક કરવાનું છે કે કેટલી સેકન્ડમાં આનો જવાબ આવે છે. ઇઝ ઇટ ઓકે? તો મિત્રો મજા આવી, મજા કરતા રહેવાની છે. ગણતરીની સ્પીડ એ આજના વિડીયોનો ઉલ્લેખ છે, અને એમાં જે લોકોને આવડતું હોય એ વધુ સ્પીડથી, જેને 4 સેકન્ડમાં થતું હોય 3 સેકન્ડ તરફ જાય, 3 થતો હોય 2 સેકન્ડ તરફ જાય, પણ સ્પીડ કરવા ઉપર જશો. અને જો તમે કંઈક નવું શીખા હોય તો જરૂરથી કોમેન્ટ્સમાં લખો, તમારા મિત્રોને શેર કરો, કારણ કે હવેથી હું દરરોજ કોમેન્ટ્સ જોઈશ, દરરોજ વિડીયો મૂકીશ, નવું નવું તમારા માટે મૂકતો જઈશ. કારણ કે વાત એટલી જ છે કે હવે સ્પીડ કરવાની છે, અને ગણિતમાં સ્પીડ કરશો તો તમે કોઈ પણ પરીક્ષા માટે તમારા માટે ઇઝી થઈ જશે, કારણ કે રોકડા માર્ક છે. ગણિતની અંદર બહુ જાજુ કરવાનું નથી, એક વખત સમજી લ્યો પછી એવા 1000 દાખલા હોય તો તમને આવડવાના છે. તો ફરીથી તમારા કોમેન્ટ્સની રાહ સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ, આવજો.